ઓકે, તો આપણે કહીએ છીએ કે છોકરીની પ્રોબ્લેમ શું હોય છે. પ્રોબ્લેમ એ છે કે એ છોકરી છે. બીજી શું પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ એ છે કે આપણે ઈચ્છતા હોય છે કે આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ આપણા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ન હોય ને એ એમના લાઈફની સૌથી મોટી પ્રોબ્લેમ છે. અ હેપી વુમન ઇઝ અ મિથ, એટલે કે એક એવી છોકરી જે હંમેશા રાજી રહે છે, ખુશી રહે છે, એક અફવા છે. છોકરીનું જીવન માત્ર ત્રણ વસ્તુમાં ચાલતું હોય છે, મેચિંગ ડ્રેસીસ અને મેકઅપ. એટલે હું તો ભગવાનનું શુક્રિયા અદા કરું છું કે નરેન્દ્ર મોદીભાઈના લગ્ન નથી થયા. જો નરેન્દ્ર મોદીના લગ્ન થયા હોત ને તો તમારે જોવું હોય તો જોઈ લો, હે 500ની અને 2000ની નોટ જેવી નીકળત ને ત્યાં એની બહુ કે આ 500ની નોટ છે ને એ 2000ની નોટ સાથે મેચિંગ નથી થતી, તો એને જરા પર્પલ કરી દેશો. અરે મારી મા નોટ છે. અને આ મેચિંગ વસ નામની વસ્તુ કયા ગધેડાએ બનાવી છે મને આજ લગી ખબર નથી પડતી. છોકરી પહેલાં ડ્રેસ લેશે, પછી સેન્ડલ લેશે. સેન્ડલને ડ્રેસ મેચ નહીં થાય ને તો એ હજી સેન્ડલ લેશે. અને છોકરી પાસે એટલો મેકઅપ, એટલી ઇયરિંગ્સ, એટલી સેન્ડલ હોય છે ને કે આ બધું તમે વેચવા જાઓ ને તો આખા મહિનાનું રાશન એમાંથી જ નીકળી જાય છે. બીજું કંઈ કરવાની જરૂર જ નથી રહેતી તમારે. આ બધો ભાગ છે ને બોલિવૂડવાળાનો છે. એની સ્ટોરી જ એવી હોય છે કે છોકરો અને છોકરી મળ્યા, બંને લવ થયો, બંને લગ્ન કર્યા, સ્ટોરી ખતમ. અરે આની આગળની સ્ટોરી તમે કહો છો અને આગળની સ્ટોરી હું તમને કહું છું. છોકરો છોકરી મળ્યા, બંને લગ્ન થયા, પછી છોકરો બિચારો કામે જાય તો છોકરી એને ફોન કરે, હાલો શું કરશ, અરે બિચારો કામ કરવા ગયો છે તો કામ જ કરતો હોય ને બીજું શું કરતો હોય. અને આવી રીતના તમે માની લો રૂડી જવાબ એને આપી પડી દીધું, પણ તો તમને રિસાઈને કહેશે હા મેં તો તને ફોન જ શું કામ કર્યું. અરે તે મને ફોન શું કામ કર્યું તો તને જ ખબર હોય ને મારી માં છોકરીઓ છે ને તમને બહુ ઇરિટેટ કરે છે. ઓકે, કે મારે છે ને આજે સેન્ડલ લેવી છે, મારે સેન્ડલ લેવી છે, મારે સેન્ડલ લેવી છે. અઠવાડિયા સુધી તમારું માથું ખાશે મારે સેન્ડલ લેવી છે, સેન્ડલ લેવી છે, સેન્ડલ લેવી છે. સેન્ડલ લેવા માટે તમે એને બજારમાં લઈ જાઓ તો બજારમાં આખું બજાર ફરીને છેલ્લે એક મેચિંગ ઇયરિંગ લઈને આવી જશે. અને વળી પાછું અઠવાડિયું એકને એક વાત કરશે કે મારે સેન્ડલ લેવી છે, સેન્ડલ લેવી છે, સેન્ડલ લેવી છે. અરે તો જ્યારે હું તને બજારમાં લઈ ગયો તો સેન્ડલ લેવા, ત્યારે સેન્ડલ લઈ લેવાય ને.